કરો સવારે ઉઠીએ ના અબ્બા મમ્મી હે મમ્મી મને આમ કરશો તારા પર છું એટલું દરવાજો તોડ એમ કેમ ગયો વાક્સલર મમ્મા ઘર ના ખાવ બોલાખડી બેડ મારાથી લગોતીલો ને તો મજા નહી આવે આપણને તમને એવું લાગે છે કે હું હાથે કરી નહી આપતી આઈ ડોન્ટ નો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને અધર વાગોમાં સમથિંગ 10:30 જેવું થઈ ગયું છે બહુ આઈડિયા નથી ફ્રેશ થઈ ગઈ છું અત્યારે પીવાની છે ચા અને બહાર બધા ચા માટે ઝઘડો કરે છે કોનો ઝઘડો થાય ચા માટે હા ભાઈ ના કેમ ઓકે 10:15 થઈ ગઈ છે ટાઈમ થઈ ગયો શું હા બેટા તારે ચાલી જ પીવાનું હાય રિયો હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેપી મધર્સ ડે થેન્ક યુ બધા જેટલા બી મારા વ્યુઅર્સ છે બધાની મમ્મીને મારા તરફથી હેપી મધર્સ ડે અને મેં મારા મમ્મીને રાત્રે જ વિશ કરી દીધું હતું તો બસ કંઈ નહીં ફોલ્ડે આપણે સાથે મળીશું બધું તમને બતાવીશ સાથે મળીને આપણે એન્જોય કરીશું તો અત્યારે તો હાલ તો આ જ છે ચા નાસ્તો ચાલે છે અને નિશિમની કચકચ ચાલે છે નિશિમને ચા બહુ ગમે ચા નહીં ભાવતી 2 મિનિટ બેટા 2 મિનિટ વેઇટ કરીશ ઓકે 2 મિનિટ જો બેસી ગયો હા ચા પીવાની ચા ને ટોસ ખાવાના છે નિશુને હે ને નિશુ ચલો કરી રહ્યા છે શૂટ 11:30 થયા છે નિકેશ ને તો નાવાનું પણ બાકી છે ને જો કેમેરો લગાવી દીધો છે એટલે અમે લોકો એવું વિચાર છે કે દર સન્ડે જ અમે શૂટ કરશું સવારે જ શું કેવું નિકેશ તમારું તો મમ્મી અહીંયા મને હેલ્પ કરાવે છે શું કહો છો આડા દિવસે સેટ નથી થતું એટલે એવું વિચાર્યું કે દર સન્ડે મારે રજા હોય તો સવારે શૂટ બધું પતાવી લઈએ અને બીજું જે આગળ પાછળની જે બધી ક્લિપ્સ ને એવું બધું હોય એ પછી હું રેડી થઈને લઈ શકું અત્યારે તો આવું જ રહેવું પડે કેમ કે કંઈ પણ કામ હોય એટલા માટે પછી અત્યારે રેડી થઈને કોઈ મતલબ નથી સો ફટાફટ અમે લોકો શૂટ કમ્પ્લીટ કરી લઈએ રેસીપીનો મતલબ વિડીયો કરવાનો તો એ થઈ ગયો છે અને કામ પણ થઈ ગયું છે બધું જ પૂરું અને અત્યારે મેં એવું વિચાર્યું કે હું નિશુને જય શ્રી કૃષ્ણ પગે લાગતા શીખવાડું કેમ કે હવે એનામાં થોડી ઘણી સમજણ આવી ગઈ છે તો જેવું આપણે શીખવાડીશું ને એવું શીખશે મતલબ જેવું આપણે કરીશું ને એવું જ બાળક શીખે તો અત્યારે હું હવે એને આપવાની છું ટ્રેનિંગ તો જોઈએ છે સક્સેસ થાય છે કે નહીં થતી સો ચાલો અરે તુજે નહીં કરના હૈ ઉસકો સિખાના હૈ વો સમજતા નહીં હૈ ના પ્લાન ફેલ પ્લાન ફેલ સવારે ઉઠીએ ના અબ્બા મમ્મી હે મમ્મી મને આમ કરશો તારા પગે લાગુ જો જે શીખવાનું છે ને નહીં શીખતો જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ કદી માં દીખો જય શ્રી કૃષ્ણ એવું નહીં દીકા અહીંયા પગે અડવાનું પગે લાગવાનું બીજું પગે લાગવાનું પગે લાગો બાના યે કૃષ્ણ ચાલો ફરી ચાલો નિશુ આપણા બેનો ટર્ન આવ્યો ઓકે ચાલો નિશુ પપ્પાને જો સાંભળ પપ્પાને જય શ્રી કૃષ્ણ કરવાનું છે કોને જય શ્રી કૃષ્ણ કરવાનું એ વાળું નહીં પગે લાગવા વાળું આમ વાળું ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ આમ કરો એમ કે છે પહેલા પગે લાગવાનું આમ જય શ્રી કૃષ્ણ એવું કરો પપ્પા બાને બાને હા કરો બાને કરો બાને બાન કરો જય શ્રી કૃષ્ણ જો મમ્મી કરે છો નિશુ નિશુ મમ્મી કરે છો જય શ્રી કૃષ્ણ બા આમ કરો મને જય શ્રી કૃષ્ણ આજા 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 ફોન આપું બેટા ચલો ચલો બાને જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો દીખા જય શ્રી કૃષ્ણ કદી માં દીધું ડાયો છે ને તું આવું કરવું પડે બાઉ
થોડા દિવસ શીખશે ને, થોડા દિવસ જોશે ને એટલે આવડી જશે. મારી જોડે એવો ગંદો બનાવ બની ગયો છે કે હું તમને લોકોને શું કહું. હું એટલો બધો રડી ને નિકેશ કેસો કરી દીધા જતો રહ્યો છે બપોરે શૂટ કરી દીધો. મેં 3 રેસિપીના વિડિયો કર્યા હતા અને પછી ગેસ્ટ આવી ગયા ઘરે. અત્યારે મારે શૂટ માટે તો નીકળવાનું જ હતું. તો થયું એવું કે અમે લોકોએ જે શૂટ કર્યું ને એના પછી બેટરી ડાઉન હતી કેમેરાની. તો એવું વિચાર્યું કે હમણાં ડેટા લઈ લઈશું, થોડી વારમાં ચાર્જ થઈ જશે. પછી તો પછી ડેટા લેવાનો હતો અને ગેસ્ટ આવી ગયા. તો અમે લોકો એમાં મતલબ અમારું માઇન્ડ તો કેમેરામાં હતો જ નહીં બિલકુલ પણ. પછી ગેસ્ટ ગયા ને પછી મેં કીધું એક કામ કરો, ડેટા બધો લઈ લો, પછી હું થોડું ઘણું એડિટ કરી નાખીશ એમ રાત્રે. તો જેવો ડેટા લેવા માટે ચાલુ કર્યું તો શું આવ્યું નિકેશ? એરર આવી ગઈ, ફોર્મેટ ધ કાર્ડ. તો આખું કાર્ડ ફોર્મેટ થઈ ગયું અને બધું જ મારું ડેટા બધો જ જતો રહ્યો. રેસિપીનો જે આજે મેં 3 રેસિપી કરી બધું જ જતું રહ્યું. ખાલી રેસિપીનો નહીં પણ આગળનું પણ જે આગળના આવી જેટલા અમે લોકો શૂટ કરેલા છે ને બધું જ નીકળી ગયું છે. બટ આગળના શૂટમાં તો અમુક જ વિડીયોઝ એવા છે કે જે મેં પોસ્ટ નથી કર્યા ને મારી પાસે મોબાઈલમાં નથી, અમુક જ. એનો તો કોઈ ઇશ્યુ નથી પણ રેસિપીના વિડીયોમાં શું થાય કે સામે મેં એટલી બધી પ્રોડક્ટ બધી લાવેલી હોઉં, એટલે 3 રેસિપી કરી હતી, એ 3ની બધી વસ્તુઓ લાવેલી હતી, બની ગઈ હતી, બધું રેડી થઈ ગયું હતું. એટલો સન્ડે આખો ફૂલ ડે અમે કલાક 1.5 કલાક બગાડ્યું હતું. એટલે પૈસા બી ગયા, મહેનત બી ગઈ અને ડેટા પણ જતો રહ્યો. કંઈ નહીં, ફરી અત્યારે એક રેસીપી તો પણ કરી દીધી છે મેં, હું કરીને જાય છું. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શૂટ માટે, એટલે હું થોડી વારમાં રેડી થઈ જઈશ. રેડી થઈને અમે લોકો શૂટ કમ્પ્લીટ કરીશું. આઉટફિટ શું છે તમને આગળ ખબર પડી જશે. તો બધા કમેન્ટ કરજો કે તમને લોકોને આઉટફિટને બધું કેવું લાગ્યું. જ્યાંથી રિસીવ થયું છે એનું પેજ હું ઇન્સ્ટાગ્રામમાં મેન્શન કરવાની છું, તો ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. કંઈ ફટાફટ આપણે શૂટ બતાવીએ. ફાઇનલી મારો મસ્ત મજાનો રબારી લુક ક્રિએટ થઈ ગયો છે અને બધાને ખબર જ છે કે કોણે ક્રિએટ કર્યો છે. હેતલબેને બહુ મસ્ત લુક ક્રિએટ કર્યો છે અને એટલું સુપર્બ આઉટફિટ છે. આઉટફિટ મને રિસીવ થયું છે રબારણ ક્રિએશન ઇન્સ્ટાગ્રામનું. એમનું પેજ છે, એવું હશે તો હું મેન્શન કરી દઈશ. બાકી મારી જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે છે એમાં તો બધાને જોવા મળી જ જશે. અને રીલ્સ બધા જોજો અને કમેન્ટ કરજો કે તમને લોકોનો લુક કેવો લાગ્યો. હમણાં અમે લોકો શૂટ પતાવીએ, તમને બિહાઇન્ડ ધ સીન થોડો ઘણો જોવા મળી જશે. તો કંઈ નહીં, ફટાફટ શૂટ પતાવીએ. નિકેશ કંઈક મારા વખાણ કરી લો. અનકમ્ફર્ટેબલ લાગે, કોઈ દિવસ પહેર્યું ના હોય એટલા માટે થઈને. તો ફટાફટ શૂટ કમ્પ્લીટ કરી અને તમારા બધાની સાથે જલ્દી જલ્દી રીલ પણ શેર કરીશું. સો ગાઈઝ, ફાઇનલી આ છે મારો ફૂલ લુક જે હું તમને બતાવું છું. એટલું સુપર્બ આઉટફિટ છે ને એમની પાસે, એટલા બધા સરસ મજાના આઉટફિટનું કલેક્શન છે. રેન્ટ ઉપર ત્યાં મળી રહેશે તમને, કોઈને પણ નીડ હોય તો તમે ત્યાંથી લઈ શકો છો. ફેમિલી અત્યારે તોડી નાખ્યો છે દરવાજો અને દરવાજો ખુલી ગયો છે. પંખાનો જે અવાજ આવે છે ને તમે બધા જ ઇગ્નોર કરજો. તો થયું એવું કે અમે લોકો શૂટમાં હતા, શૂટ ફિનિશ થયું
નીકળ્યા, મમ્મીનો કોલ આવ્યો કે પતિ ગયું. મેં પછી નિકેશે કીધું કે હા પતિ ગયું, તો કે દરવાજો અંદરથી સ્ટોપર લાગી ગઈ છે, ખબર નહીં દરવાજો નથી ખુલતો. હવે લોકોએ ફટાફટ, મતલબ રિટર્નમાં એટલા માટે જ મેં બ્લોગ નહોતો લીધો, ફટાફટ મેં જ્વેલરીને એવું બધું રિમૂવ કરી નાખ્યું અને કપડાં ચેન્જ કરીને હું અહીંયા ભાગી છું જોરદાર વાળી. અને અમે લોકો જ્યારે અહીંયા પહોંચ્યા ને તો બી દરવાજો ના ખુલ્યો, નિકેશ એટલી બધી લાત મારી કે ભલે દરવાજો તૂટવો હોય તો તૂટી જાય પણ દરવાજો તો ખોલવો પડશે. ઘણો બધો ટ્રાય કર્યો બટ થયો નહીં. અને પછી રોનકભાઈ, આ રોનકભાઈ એટલો જોરથી દરવાજાને લાત મારી 1-2-3 વખત, અને પછી લાસ્ટ જે ક્લિપ છે એના પછીની વખત જ્યારે લાત મારીને તરત જ દરવાજો ખુલી ગયો. હું તમને બતાવું નિશાન, કેવો નિશાન થઈ ગયો છે દરવાજો જ્યાં પછાડ્યો છે ને ત્યાંનું. તો તમે જોઈ શકો છો કે આવો દરવાજો તોડી નાખ્યો છે, અહીંયા બધે નિશાન છે અને અહીંયા બી છે, અહીંયા બી પછાડ્યું હતું પણ ખુલ્યો નહીં. અને આ આખું નિશાન થઈ ગયું છે, ફાટી ગયો દરવાજો. એમ શું કરે, મગર ના ખાવા? એટલે તે મારા એરબર્સ આની અંદર નાખી દીધા, ઘૂસીએ છે ને મારા એરબર્સ. જુઓ મારા એરબર્સ છે ને, ડબ્બી અહીંયા છે પણ ડબ્બી ખાલી છે, ઇસને ખોવા દિયા હૈ મેરા એરબર્સ. અરે એવું નતો, એવું જ હતું, એવું હતું એમાં કે નીસુ છે ને મુલાકડી બેડ મારાથી, એમાં એવું હતું. હું તમને બધાને કહું કે એમાં એવું હતું કે નીસે ઉછે ને એરબર્સ લઈને રમતો હતો, મને કે ખોલ્યા પાખ્યા પણ એ એરબર્સ તન તો એ કાઢતો હતો, મોડમ નાખી દે ને એની બીકના મારે મેં લઈ લીધા ને તો મેં ક્યાં મૂક્યા છે મને યાદ નહીં. એટલે મેં એવું વિચાર્યું કે સાંજે નિકેશ માંગશે ને મારી જોડે, એટલે હું એમને આપી દઈશ. પણ એ દિવસે માંગ્યા નહીં, અઠવાડિયા 15 દાડા પછી આવાજ મને કે અમારા એડબર્ડ્સ કેમ કે ક્યાંથી લાવું. અરે ડબ્બી જાની પાછળથી મને એમ જ ન કે ભાઈ આની અંદર જ હશે, ના એડબર્ડ્સ નતા. હવે ગોતવા દો અત્યારે, તમે વ્લોગ રેવા દો, કદાચ મેં ક્યાંય મૂક્યા હશે, કદાચ મને યાદ આવી જાય. તને બદામ આલું થોડી ઘણી, બદામ ખાવાથી થોડું યાદ આવે તો. મને તો બદામ ખવડાવો કે ગમે ખવડાવો, યાદ આવે. સંસ્કૃત પી પીડે તો તને થોડી બહુ પીતી છે, મેં નાની હતી ત્યારે. તો શું કામ ની પણ બધી પાણી માં ગઈ છપા, હું તો છું ને છપા, હું તો પાણી માં નહીં ગઈ ને, મલસે લે મલવું હશે તો, નહીં તો કોઈ નહીં કરી તો નવાલી આવજે. બીજું શું શું નવાલી આવજે, જોરથી બોલો તો નવાલી આવજે. હા નહીં તો મજા નહી આવે આપણને. નથી ત્યાં તો જોઈ લીધું મેં પહેલા જ. મારો મગજ ફરી ગયો નહી, તમે ટેન તમે વિચારો નહીં કે તમને મળી જશે, ના નથી આપવાનું, મળશે મળશે એટલે હું બધાને કહી દઈશ. મિલા ગયા નથી બકા, નહીં હવે નહીં મળા આજે. હાલો ક્યારે મળશે, આવો કાલે બાધા રાખવી પડશે, હે ખુશી દેવીની બાધા લેવી પડશે મારે, કાલે ગોતીસ કીધું ને. શું ચડાવવું પડશે મારા બાધામાં, લિપસ્ટિક ચડાવવી પડશે કે? તમને એવું લાગે છે કે હું હાથે કરી નહીં આપતી? આઈ ડોન્ટ નો વોટ યુ ડોન્ટ નો. બે દિવસ ની મુદત, ઓકે. બે દિવસ માં નહીં મળે તો જામીન નહીં મળે, બરાબર? જોઈએ કોણ ખસેડશે. ભગવાન
ગોતો 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 પણ ફોન કર્યો કેમ કે એ દિવસે રૂહી આવી હતી અહીંયા, તો મેં રૂહી ને ફોન કરાવડાવ એમ તો પૂછો, તો રૂહી મને એમ કે છે કે ખુશી માસી ડબ્બીમાં જ હતા, આને મને પાછી બીજા રવાડે ચડાવી દીધી હે નીકુ. મેં કીધું મને યાદ છે કે હારા મેં કાઢ્યા, ગરમી ગરમી થઈ ગઈ બાબા, અમે ક્યારના ગોતીએ છીએ એરપોર્ટ આજનો દિવસ, પણ મને નતું યાદ. પણ આજે કેવું થયું જો, રોજ સવારે કઈ નહીં ખાય ને ચાલશે, બદામ ખાવાનું રાખ. ઓકે, તો આજે સવારે પહેલા તો મારા રેસીપીના બધા વિડીયોઝ જતા રહ્યા, પછી દરવાજો બંધ થઈ ગયો, અને અત્યારે ત્રીજું હતું જે એરપોર્ટ્સ નતા મળતા, ત્રણેય વસ્તુ અત્યારે સોલ્યુશન આવી ગયું છે. હવે કઈ કઈ કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ખબર નહીં પડતી. નિશુ શું કરે, તા ડાન્સ નહીં કરવો? ઓહો, બાના ના આવડો, વગાડો, ચલો નિશુ ડાન્સ કરો. ડાન્સ કરતા નહીં આવડતું એટલે હે ને. ઓ બપ્પા, કેટલા ટાઈમ પહેલા શીખ્યા હતા? સ્કૂલથી આવડે, ત્યારે શીખવા જતા હતા. આજો આજો આ છોકરાની મસ્તી જો, શું કર્યું, શું કર્યું, લેવા બા લઈ લેશે પતિ. અમાર છે ને માસ્ટરીમાં ડ્રમ વગાડવાની પેલી સ્પીક હતી, ડ્રમ હતું, હમણાં સુધી સ્પીક હતી મારી ડ્રમની. નિશુ નાચો, નહીં નાચું ને, સારું. આહા, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30, અને જસ્ટ હવે નિશુ સૂશે, મતલબ હજુ સૂતો નથી, અને બહુ લેટ થઈ ગયું આજે સૂવામાં પણ. અને આજે ફૂલ ડે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કેવો ગયો છે, ખબર જ ના પડે 2 મિનિટ પછી શું થવાનું છે. તો દરવાજો બી આપણો જોરદારવાળો બંધ થઈ ગયો હતો ને એવું બધું થયું, પણ તો પણ તમને લોકોને જોઈને મજા આવી હશે. જેવું તારક મહેતામાં નહીં કહેતા, અમારી બધી મુશ્કેલીઓ અને તકલીફો થાય ને એમાં તમારા હસીના ઠહાકા થાય, એવું જ કંઈક. તો બસ આજનું બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો, ચેનલમાં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.